हेलो एवरीवन, टुडे वी आर स्टार्टिंग अ न्यू सब्जेक्ट ऑफ डिप्लोमा मैकेनिकल इंजीनियरिंग फाइनल ईयर. दिस इज डीएमई मींस डिज़ाइन ऑफ मशीन एलिमेंट व्हिच इज ऑफर इन अ फिफ्थ सेमेस्टर. ओके, सो वी स्टार्ट विथ द सिलेबस. जो ये सब्जेक्ट नो सिलेबस शू है. डिजाइन ऑफ मशीन एलिमेंट सेमेस्टर 5 डिप्लोमा मैकेनिकल इंजीनियरिंग सब्जेक्ट नो कोड है 3351902. आ सब्जेक्ट है आम तो बहुत मोटी फील्ड है, डिजाइन फील्ड है, बहुत मोटी फील्ड कहवा है. अँ जस्ट एना थोड़ा कम्पोनट डिजाइन विषय समझा मीन्स सिलेबस की अंदर एना कम्पोनट विषय डिजाइन करवानी है, आखा मशीन डिजाइन नहीं न करता. एटला माटे सब्जेक्टनुं नाम आपवामां आव्युं छे डिजाइन ऑफ मशीन एलिमेंट, नॉट मशीन डिजाइन. जरा आपणे डिग्रीमां जशुं त्यारे मशीन डिजाइन 1, मशीन डिजाइन 2 ए रीते आगळ सब्जेक्ट छे आवशे. जरा आपणे अहीं डिप्लोमामां डिजाइन ऑफ मशीन एलिमेंट एटले के मशीन डिजाइनना घटकोनी डिजाइन करवानी छे, एलिमेंटनी डिजाइन करवानी छे, एना विशे स्टडी करशुं. तो डिजाइन छे એ બહુ મોટી પ્રોસિજર છે જેની અંદર સાયન્સથી લઈ અને આપણે જે સબ્જેક્ટ ભણી ગયા મીન્સ કે મટીરિયલ સાયન્સ, મેટલર્જી, નેક્સ્ટ છે મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ રિલેટેડ અથવા પ્રોડક્શન એન્જિનિયરિંગ, પછી થિયરી ઓફ મશીન, સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ, એપ્લાઇડ મિકેનિક્સ વગેરે સબ્જેક્ટનું જો બેઝિક નોલેજ હોવું જરૂરી છે, એ પછી આપણે આ સબ્જેક્ટ છે સ્ટડી કરી શકીએ. એટલે આ સબ્જેક્ટ આપણને ફિફ્થ સેમેસ્ટરમાં ઓફર કરવામાં આવે છે. તો આ સબ્જેક્ટ છે થિયરી પ્રોસિજર છે, પરંતુ સાથે સાથે એક્ઝામ્પલ બેઝ છે, એટલે કે ન્યુમેરિકલ છે એ વધારે પડતા હશે. ઓલમોસ્ટ જોવા જઈએ તો 25 માર્ક્સ જેટલી થિયરી હશે અને 45 માર્ક્સ જેટલા ન્યુમેરિકલ છે આ સબ્જેક્ટની અંદરથી પૂછાય છે. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ છે એનો સિલેબસ સૌ પ્રથમ જોઈએ, સબ્જેક્ટનું ઇન્ટ્રોડક્શન જોઈએ. આ લેક્ચરની અંદર સૌ પ્રથમ જોઈએ આપણે એની ટીચિંગ સ્કીમ. તો એક વીકની અંદર 3 લેક્ચર આવશે, ટ્યુટોરિયલ નથી, પ્રેક્ટિકલ એટલે કે લેબોરેટરીઝ છે, એક લેબોરેટરીઝ આવશે એક સ્ટુડન્ટને 2 કલાકની. ટોટલ ક્રેડિટ છે એની 5 છે. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ તો એન્ડ સેમેસ્ટર એક્ઝામ કે જે જીટીયુ દ્વારા લેવાય છે એ 70 માર્ક્સનું વેટેજ રહેશે. પ્રોગ્રેસિવ એસેસમેન્ટ થિયરી એક્ઝામ એટલે કે જે મિડ સેમેસ્ટર એક્ઝામ લેવામાં આવે છે એ 30 માર્ક્સનું વેટેજ આનું રહેશે. ટોટલ થઈને 100 માર્ક્સ થઈ જશે. નેક્સ્ટ આવે છે પ્રેક્ટિકલ માર્ક્સ અથવા પ્રેક્ટિકલ એક્ઝામિનેશન. તો એમાં એન્ડ સેમેસ્ટર એક્ઝામ છે મીન્સ કે પ્રેક્ટિકલ વાઇવા લેવામાં આવશે જે એક્સટર્નલ ફેકલ્ટી દ્વારા એટલે કે બહારની યુનિવર્સિટી બહારની ઇન્સ્ટિટ્યૂટમાંથી કોઈ ફેકલ્ટી આવશે અને એના પ્રેક્ટિકલ વાઇવા લેશે જેના માર્ક્સ છે 20 માર્ક્સ. અને નેક્સ્ટ છે પ્રોગ્રેસિવ એસેસમેન્ટ જેની અંદર તમે અસાઇનમેન્ટ અને ફાઇલ વર્ક કરો છો એના 30 માર્ક્સ છે. તો આ રીતે ટોટલ 150 માર્ક્સનું 150 માર્ક્સનો આ સબ્જેક્ટ છે વિથ ક્રેડિટ ઓફ 5 ક્રેડિટ એની છે. ઓકે, તો આ થઈ ગઈ એની ટીચિંગ સ્કીમ. નેક્સ્ટ આપણે જોઈએ તો કોર્સની ડિટેલ જોઈએ. તો ડીએમઈની અંદર ટોટલ 7 અલગ અલગ યુનિટ આપેલા છે જેના માર્ક્સ સાથે આપણે ડિસ્કસ કરીએ. સૌ પ્રથમ છે ઇન્ટ્રોડક્શન જે ઓલમોસ્ટ થિયરી બેઝ છે, એક કે 2 પ્રકારના જ એક્ઝામ્પલ એની અંદર પૂછાય છે જે આપણે એસએમની અંદર અથવા એએમની અંદર જોઈ ગયા છે એને રિલેટેડ છે. આ ઉપરાંત એની અંદર જે થિયરી છે અમુક થિયરી નવી છે, અમુક જે આપણે પાસ્ટ એટલે કે અગાઉના સેમેસ્ટરમાં જે સ્ટડી કરી ગયા છે એ પ્રકારની છે મીન્સ કે ટાઈપ્સ ઓફ મટીરિયલ, ટાઈપ્સ ઓફ સ્ટ્રેસ, ટાઈપ્સ ઓફ લોડ વગેરે જેવી નોર્મલ થિયરી છે. અને આ ઇન્ટ્રોડક્શનનું ચેપ્ટર છે એની અંદર ડિઝાઇન પ્રોસિજર, ફેલ ટાઈપ્સ ઓફ ફેલિયર વગેરે વસ્તુ, ફેક્ટર ઓફ સેફ્ટી વગેરે જેવા નાના નાના થિયરી પોર્શન આવેલા છે. અને આ ચેપ્ટરનું વેઇટેજ છે 14 માર્ક્સનું. નેક્સ્ટ છે ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ સબ્જેક્ટેડ ટુ ડાયરેક્ટ સ્ટ્રેસ, એટલે કે યુનિટ નંબર 2ની અંદર એવા એલિમેન્ટનું ડિઝાઇન કરવાની છે કે જેની ઉપર ડાયરેક્ટ સ્ટ્રેસ લાગતું હોય. તો ડાયરેક્ટ સ્ટ્રેસ એટલે કે કોઈ કમ્પોનન્ટ છે એની જે સેન્ટર લાઇન છે એની ઉપર પુલ અથવા પુશ અથવા સિયર ટાઈપના જે લોડ લાગે છે અને એનું ફેલિયર થાય છે
એ પ્રકારના જ કમ્પોનન્ટની ડિઝાઇન છે આપણે યુનિટ નંબર 2ની અંદર કરીશું, જેને કહેવામાં આવે છે ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ સબ્જેક્ટેડ ટુ ડાયરેક્ટ સ્ટ્રેસીસ. એની અંદર આપણે જોશું તો ક્વાર્ટર જોઈન્ટ છે, નકલ જોઈન્ટ છે, રિવેટેડ જોઈન્ટ, થ્રેડેડ ફાસ્ટનર્સ વગેરેની ડિઝાઇન અને એની પ્રોસિજર, ફેલિયર પ્રોસિજર, એના ઇક્વેશન વગેરે વિશે આપણે સ્ટડી કરશું. એ પણ 14 માર્ક્સનું છે, જેની અંદર થિયરી પોર્શન ઓછો અને ન્યુમેરિકલ બેઝ વધારે રહેશે. નેક્સ્ટ છે ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ સબ્જેક્ટેડ ટુ બેન્ડિંગ સ્ટ્રેસ યુનિટ નંબર 3. એટલે કે એવા ઘટકની ડિઝાઇન કરવાની છે કે જેની ઉપર બેન્ડિંગ લોડ લાગતો હોય ને, એલિમેન્ટ છે બેન્ડિંગ સહન કરતું હોય, તો એવા ઘટકની ડિઝાઇન કરવાની છે. મીન્સ કે જે એક્સિસ છે એને પરપેન્ડિક્યુલર કોઈ પ્રકારનો લોડ લાગતો હોય ત્યારે એ કમ્પોનન્ટ છે એ બેન્ડ થતો હોય છે અથવા એની અંદર બેન્ડિંગ સ્ટ્રેસ જનરેટ થતું હોય છે. તો આવા કમ્પોનન્ટ છે એની ડિઝાઇન છે એ આપણે આ યુનિટની અંદર, એટલે કે યુનિટ નંબર 3ની અંદર કરશું, જેની અંદર નોર્મલી આવશે એક તો લીવર, જેની અંદર આપણે ટાઈપ્સ ઓફ લીવર અને લીવરના ફેલિયર અને એની ડિઝાઇન જોશું. સેકન્ડ છે લિપ સ્પ્રિંગ, જે આપણે ઓટોમોબાઈલની બોડીની અંદર, રિયર વ્હીલની અંદર જોઈએ છે, બસ છે, ટ્રક છે વગેરેમાં યુઝ થાય છે લિપ સ્પ્રિંગ. તો એ લિપ સ્પ્રિંગની ડિઝાઇન છે એના વિશે, એ બે કમ્પોનન્ટ વિશે આપણે સ્ટડી કરશું યુનિટ નંબર 3ની અંદર. એનું વેટેજ છે 7 માર્ક્સનું. નેક્સ્ટ છે ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ સબ્જેક્ટેડ ટુ ડાયરેક્ટ એન્ડ ટ્વિસ્ટિંગ મોમેન્ટ. એટલે કે એવા એલિમેન્ટ કે જેની ઉપર ડાયરેક્ટ લોડ લાગતો હોય, આ ઉપરાંત ટ્વિસ્ટિંગ લોડ પણ લાગતો હોય, એવા એલિમેન્ટની ડિઝાઇન છે આપણે યુનિટ નંબર 4ની અંદર કરશું અને એનું વેટેજ છે 14 માર્ક્સનું. આ ચેપ્ટર છે બહુ લેન્ધી ચેપ્ટર છે, કમ્પોનન્ટ પણ વધારે છે, ડિઝાઇન પ્રોસિજર પણ વધારે છે, થિયરી પણ વધારે છે, કેમકે એવા નંબર ઓફ એલિમેન્ટ વધારે છે જેમાં ડાયરેક્ટ અને ટ્વિસ્ટિંગ મોમેન્ટ બંને પ્રકારના લોડ લાગતા હોય. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ તો સૌ પ્રથમ આપણે સ્ટાર્ટ કરીએ તો શાફ્ટ છે, શાફ્ટ છે એની ઉપર ડાયરેક્ટ લોડ એટલે કે પરપેન્ડિક્યુલર છે અથવા સાઇડમાંથી જેથી લોડ લાગે છે, અને એ ટોર્ક ટ્રાન્સમિટ અથવા પાવર ટ્રાન્સમિટ કરતી હોય શાફ્ટ, એટલે કે ટ્વિસ્ટિંગ મોમેન્ટ જનરેટ થાય. તો આપણે ત્યાં શાફ્ટની ડિઝાઇન કરશું. આ ઉપરાંત એની સાથે બીજો એક કમ્પોનન્ટ છે કી, જે શાફ્ટ સાથે જ પાવર ટ્રાન્સમિશનમાં યુઝ થાય છે. તો ટાઈપ્સ ઓફ કીની થિયરી, એના ફેલિયર, એના ઇક્વેશન અને કી ડિઝાઇન પણ જોશું, કી ફેલિયર જોશું. નેક્સ્ટ કમ્પોનન્ટ આવે છે એની સાથે જ કનેક્ટેડ છે એવો કપલિંગ, તો એની અંદર આપણે ટાઈપ્સ ઓફ કપલિંગ જોશું, કપલિંગના પ્રકાર, એની થિયરી, એના સ્કેચીસ, એના ડાયમેન્શન અને એની ફેલિયર. તો કપલિંગની ડિઝાઇન કરવામાં આવશે. આ ઉપરાંત એક છે લાસ્ટમાં જે કમ્પોનન્ટ છે મૂકેલો છે એ છે હેલિકલ સ્પ્રિંગ, બરાબર. આગળના ચેપ્ટરમાં આપણે લિપ સ્પ્રિંગ વિશે સ્ટડી કરીશું, અહીંયા હેલિકલ સ્પ્રિંગ વિશે કરશું. હેલિકલ સ્પ્રિંગ છે ટેન્સાઇલ અને કોમ્પ્રેસિવ બંને પ્રકારની હોય છે, જેની ઉપર લોડ લાગે છે ત્યારે પોતે છે એ ડાયરેક્ટ લોડ લાગે છે અને એ હેલિક્સ એંગલ એની ગોઠવણી થયેલી હોય તેથી ટ્વિસ્ટિંગ મોમેન્ટ પણ જનરેટ થાય છે. તો આ બધા એલિમેન્ટ, એટલે આટલા એલિમેન્ટની બધી થિયરી, એના કયા મટીરિયલમાંથી બનાવવામાં આવે છે, કઈ કઈ રીતે ફેલ થશે, એના ડિઝાઇન પ્રોસિજર શું છે, એના એક્ઝામ્પલ્સ, એટલે કે બહુ લેન્ધી ચેપ્ટર છે જેનું વેટેજ 14 માર્ક્સનું છે. નેક્સ્ટ આપણે જોશું ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ સબ્જેક્ટેડ ટુ ડાયરેક્ટ અને બેન્ડિંગ સ્ટ્રેસ. એટલે કે આ યુનિટની અંદર આપણે એવા એલિમેન્ટની ડિઝાઇન કરશું કે જેની ઉપર ડાયરેક્ટ લોડ લાગતો હોય અને બેન્ડિંગ લાગતો હોય, જેમ કે બ્રેકેટ છે, કોઈ ક્લેમ્પ છે, જેવા કમ્પોનન્ટ છે એની ડિઝાઇન આપણે આ યુનિટની અંદર કરશું, જેનું વેટેજ છે 7 માર્ક્સનું. નેક્સ્ટ છે ડિઝાઇન ઓફ પ્રેશર વેસલ્સ. હવે આપણે થર્મલ એન્જિનિયરિંગમાં બોઈલર અને હીટ એક્સચેન્જર વિશે જાણીએ છીએ, તો આ યુનિટની અંદર પાછળ છે આપણે થિન સિલિન્ડર, થિક સિલિન્ડરની થિયરી, બેઝિક, એના ફેલિયર, મટીરિયલ, એના એપ્લિકેશન, એનું ક્લાસિફિકેશન વગેરે પ્રેશર વેસલનું જોશું અને એની ડિઝાઇન કરીશું. એટલે કે પર્ટિક્યુલર કમ્પોનન્ટ અથવા ચેપ્ટરની અંદર ખાલી પ્રેશર વેસલ વિશે જ સ્ટડી કરશું અને એની ડિઝાઇન વિશે સમજશું, જેનું વેટેજ છે 7 માર્ક્સ. અને લાસ્ટમાં 7મું યુનિટ છે સિલેક્શન પ્રોસિજર ઓફ બેરિંગ્સ. આપણને ખબર છે કે રિયલ લાઈફની અંદર બધી જ જગ્યાએ આપણે બેરિંગની એપ્લિકેશન વધારે પડતી જોઈએ છીએ, બરાબર. તો એટલા માટે
આ એક બેરિંગનું ચેપ્ટર છે, આની અંદર એડ કરવામાં આવેલું છે સિલેક્શન પ્રોસિજર ઓફ બેરિંગ, જેમાં સૌ પ્રથમ આપણે જોશું બેરિંગનું ક્લાસિફિકેશન, કયા મટીરિયલમાંથી બનાવવામાં આવે છે, એના કમ્પોનન્ટ ક્યાં ક્યાં છે, કમ્પોનન્ટ બની ગયા પછી કઈ જગ્યાએ એની એપ્લિકેશન કયા બેરિંગની થશે, એ તેનું સ્પેસિફિકેશન, અને લાસ્ટમાં એની ડિઝાઇન પ્રોસિજર અને એના એક્ઝામ્પલ. તો આ પણ એક ઇમ્પોર્ટન્ટ, લાઈફ ટાઈમ માટે જોવા જઈએ તો ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે ડ્યુરિંગ ડિપ્લોમા એન્જિનિયરિંગ. બેરિંગ છે એનું મહત્ત્વ ખૂબ વધારે છે, તો એની નોલેજ હોવું જ જોઈએ. એટલા માટે સ્પેશિયલ આમાં આ બેરિંગનું ચેપ્ટર એડ કરવામાં આવેલું છે. તો અહીંયા આપણે બેરિંગ ડિઝાઇન કરશું, એનું વેટેજ પણ 7 માર્ક્સ જેટલું છે. તો ટોટલ આપણે 70 માર્ક્સ છે એ અહીંયા કમ્પ્લીટ થાય છે. 7 યુનિટ છે, એમાં ફર્સ્ટ વન છે એ થિયરી બેઝ વધારે છે, બાકી બધા જ છે એ એક્ઝામ્પલ છે. જેમ આપણે એમ અને એસએમ અને ટોમ 3 સબ્જેક્ટ ભણી ગયા, એના પછીનો આ 4થો સબ્જેક્ટ છે ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ. એટલે મિત્રો ખાસ ધ્યાન રાખજો, સ્ટાર્ટિંગની થિયરી થાય, ડિઝાઇન પ્રોસિજર ચાલે, મટીરિયલ ડિઝાઇન પ્રોસિજર અને પછી એક્ઝામ્પલ, આ રીતે આખે આખા સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધવાનું છે. અને જો આગળથી પ્રોસિજર આપણે બધી જોઈ હશે તો જ આપણે એના એક્ઝામ્પલ છે એ કમ્પ્લીટ કરી શકશું, ગણતરી કરી શકશું. તો એનું ખાસ ધ્યાન રાખજો. ઓકે, નેક્સ્ટ, હવે આપણે જે ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ તે કે ફર્સ્ટ ચેપ્ટર છે ઇન્ટ્રોડક્શન. તો હવે ઇન્ટ્રોડક્શનની અંદર આપણે શું શું જોવાના છે, કે કે ટોપિક્સ સબ ટોપિક્સ જોવાના છે, એના વિશેની ચર્ચા આપણે કરી લઈએ. તો સૌ પ્રથમ આપણે સ્ટાર્ટ કરશું જે પોઈન્ટ લખેલો છે, જનરલ કન્સિડરેશન એન્ડ ફેક્ટર ઇન્ફ્લુઇન્સિંગ ધ ડિઝાઇન મશીન એલિમેન્ટ એન્ડ ડિઝાઇન પ્રોસેસીસ. એટલે મિત્રો આપણે છે જે જીટીયુ છે એના સિલેબસ પ્રમાણે છે આપણે લેક્ચર લેશું. આની અંદર સિલેબસમાં જે જે પોઈન્ટ આપેલા છે બધા જ પોઈન્ટને આપણે કવર કરશું. આ ઉપરાંત સિલેબસની બહારના કોઈ ટોપિક એવા હશે જે એપ્લિકેશન પર્પઝ, પ્રેક્ટિકલ પર્પઝ છે, હેલ્પફુલ થાય, એને પણ ઇન્ક્લુડ કરશું. તમારે તમે જે બુક યુઝ કરો એની અંદર મે બી જીટીયુના સિલેબસ પ્રમાણે આપેલું હોય અથવા ન આપેલું હોય, આપણે અહીંયા બધી જ વસ્તુ છે એ કવર કરશું એકોર્ડિંગ ટુ જીટીયુ સિલેબસ. ઓકે, નોર્મલી મિત્રો છે ડિપ્લોમા એન્જિનિયરિંગની અંદર અતુલ પ્રકાશન કે નીરવ પ્રકાશનની બુક છે એ યુઝ કરતા હોય છે, અને રેફરન્સ બુક તરીકે મશીન ડિઝાઇન બાય આરએસ ખુરમી, મશીન ડિઝાઇન બાય આરએસ ખુરમી છે એ વધારામાં પડતો યુઝ કરતા હોય છે એઝ અ રેફરન્સ બુક. તો હું પણ તમને એ જ ગાઈડલાઇન્સ આપીશ, એ જ માહિતી આપીશ કે આ બુક છે એ તમે પરચેસ કરો અથવા રિફર કરજો આના માટે. બાકી બધું મટીરિયલ છે અહીંયાથી જ પ્રોવાઈડ કરવામાં આવશે, એની પીડીએફ છે, ક્વેશ્ચન બુક છે, ક્વેશ્ચન બેંક છે, એના આન્સર છે, એમસીક્યુ ક્વેશ્ચન છે વગેરે, આપણે બધું છે આની અંદર કવર કરીશું. તો સૌ પ્રથમ ફર્સ્ટ ટોપિકની અંદર આપણે જોશું તો ટાઈપ્સ ઓફ ડિઝાઇન અથવા ડિઝાઇનની પહેલાં વહેલાં ડેફિનેશન જોશું, નેક્સ્ટ જોશું ડિઝાઇનની ડેફિનેશન, પછી એના પ્રકાર, ડિઝાઇનના કેટલા પ્રકાર છે અથવા એનો હેતુ શું છે, મીન્સ કે એની મેઇન રિક્વાયરમેન્ટ અને એડિશનલ રિક્વાયરમેન્ટ શું છે, ડિઝાઇન કરતી વખતે શું ધ્યાનમાં રાખવા જોઈએ, પછી ડિઝાઇનની મેથડ, ડિઝાઇન કઈ કઈ રીતે બનાવી શકાય. ઓકે, નેક્સ્ટ આપણે એની પછી જોશું કે ભાઈ ફેક્ટર અફેક્ટિંગ ધ ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ, એટલે મશીન કે તેના ભાગની ડિઝાઇન કરતા હોય ત્યારે તેની ઉપર કયા મુખ્ય પરિબળો અસર કરે છે અથવા ધ્યાનમાં રાખવા જેવી બાબતો. પછી નેક્સ્ટ જોશું ડિઝાઇન પ્રોસિજર, કે જેની અંદર ડિઝાઇનમાં ક્યાં ક્યાં અલગ અલગ સ્ટેપ્સ છે આપણે કરવામાં આવે છે એના વિશેની માહિતી મેળવશું. ડિઝાઇન પ્રોસિજર અહીંયા થિયરી બેઝ કોઈ પણ એક્ઝામ્પલ વગર આપણે સ્ટડી કરીશું. આ ડિઝાઇન પ્રોસિજર છે એ બધા જ ચેપ્ટરની અંદર યુઝફુલ થશે, કેમ કે બધા જ એલિમેન્ટ માટે ડિઝાઇન પ્રોસિજર કરવાની છે, એટલે એના સ્ટેપ્સ કોમન રહેશે ડિઝાઇન પ્રોસિજરની અંદર. એના ઇક્વેશન છે, એના મટીરિયલ છે, એ બધી વસ્તુ ચેન્જ થશે, તો એના વિશે સ્ટડી કરીશું. પછી જે સૌ પ્રથમ તમે સ્ટડી કરી ગયા છો એના વિશે આવશે, મીન્સ કે મટીરિયલ્સ ઓફ કન્સ્ટ્રક્શન યુઝ ઇન અ ડિઝાઇન મશીન એલિમેન્ટ, એટલે કે મશીન ડિઝાઇન કરતી વખતે ખાસ એન્જિનિયરે એનું મટીરિયલ ધ્યાનમાં રાખવાનું હોય છે. તો બેઝિક મટીરિયલ મીન્સ કે માઇલ સ્ટીલ છે, ટાઈપ્સ ઓફ સ્ટીલ, ટાઈપ્સ ઓફ કાસ્ટ આયર્ન, બેઝિક એલોય મટીરિયલ્સ અથવા નોન ફેરસમાં કોપર છે, એલ્યુમિનિયમ છે, બ્રાસ, બ્રોન્ઝ વગેરે વિશેની માહિતી, તેની ટેકનોલોજીકલ પ્રોપર્ટી, તેની મિકેનિકલ પ્રોપર્ટી, ફિઝિકલ તેમજ કેમિકલ પ્રોપર્ટીઝ વિશે માહિતી હોવી જોઈએ.
તો એ બધું છે આપણે 1.2 એટલે કે વેરિયસ મટીરિયલ્સ યુઝડ ઇન અ મેન્યુફેક્ચરિંગ ઓફ મશીન એલિમેન્ટ એન્ડ ધેર પ્રોપર્ટીઝ, એની અંદર આપણે જોશું. જે ઓલમોસ્ટ તમે સેકન્ડ સેમેસ્ટરમાં MSM સબ્જેક્ટની અંદર ભણી ગયા છો. નેક્સ્ટ છે 1.3, જેની અંદર છે ટાઈપ્સ ઓફ લોડ્સ, ટાઈપ્સ ઓફ સ્ટ્રેસ, કન્સેપ્ટ ઓફ સ્ટ્રેસ કોન્સન્ટ્રેશન એન્ડ ફેક્ટર ઓફ સેફ્ટી. જેની અંદર ટાઈપ્સ ઓફ લોડ અને ટાઈપ્સ ઓફ સ્ટ્રેસ છે આપણે સ્ટ્રેન્થ ઓફ મટીરિયલની અંદર ભણી ગયા છે, કે લોડના પ્રકાર અને સ્ટ્રેસ, એની ઉપર સ્ટ્રેસ જનરેટ થાય છે, મીન્સ કે ડાયરેક્ટ લોડ છે, ઇનડાયરેક્ટ લોડ છે, બેન્ડિંગ લોડ છે, શીયર સ્ટ્રેસ, જેની અંદર ડાયરેક્ટ સ્ટ્રેસ જનરેટ થાય છે, કોમ્પ્રેસિવ, ટેન્સાઇલ, શીયર, બેન્ડિંગ, ટ્વિસ્ટિંગ વગેરે, એના બેઝિક એના ઇક્વેશન અને એના સે યુનિટ એ. આ ઉપરાંત બે ટોપિક નવા છે, જે છે કન્સેપ્ટ ઓફ સ્ટ્રેસ કોન્સન્ટ્રેશન, એટલે કે સ્ટ્રેસ કોન્સન્ટ્રેશન કઈ રીતે જનરેટ થાય છે એક, અને સેકન્ડ છે ફેક્ટર ઓફ સેફ્ટી. પણ હંમેશા ફેક્ટર ઓફ સેફ્ટીને ધ્યાનમાં રાખીને મશીન ડિઝાઇન કરતા હોય છે, તો એ શું છે એની બે થિયરી છે એક્સ્ટ્રા આપણે વધારામાં સ્ટડી કરવાની છે. અને લાસ્ટ ટોપિક છે જે છે સ્ટાન્ડર્ડાઇઝેશન એન્ડ પ્રિફર્ડ નંબર, ન્યુમેરિકલ એક્ઝામ્પલ ઓન પ્રિફર્ડ નંબર. સ્ટાન્ડર્ડાઇઝેશન, આપણે ઘણી બધી જગ્યાએ એવી વસ્તુ જોઈએ છીએ કે સ્ટાન્ડર્ડાઇઝ અવેલેબલ હોય છે માર્કેટની અંદર, મીન્સ કે સ્ટાન્ડર્ડ બેરિંગ છે તો એના પાછળના જે બેરિંગના નંબર છે આપણે કહેશું તો બધી જગ્યાએ સ્ટાન્ડર્ડ એ જ નંબરનું બેરિંગ છે સરખા ડાયમેન્શન સાથે આપણને માર્કેટમાં ઇઝીલી અવેલેબલ મળશે, જેમ કે નટ બોલ્ટ છે, પુલી છે, બેલ્ટ છે, બેરિંગ છે, તો આ બધી વસ્તુ છે એ સ્ટાન્ડર્ડાઇઝ થયેલી હોય છે. મીન્સ કે કોઈ પણ કન્ટ્રીની અંદર જાઓ એનું એક સ્ટાન્ડર્ડ નક્કી થયેલું છે, એ પ્રમાણે તમને જેના ડેઝિગ્નેશન છે અથવા એનું જે કોડ છે એના આધારે તમને સ્ટાન્ડર્ડ માપ અને સાઇઝના માર્કેટમાં ઇઝીલી અવેલેબલ હોય છે. તો એ કન્સેપ્ટ વિશે અહીંયા ડીપમાં સમજશું, સ્ટાન્ડર્ડાઇઝેશન શું છે અને સ્ટાન્ડર્ડાઇઝેશન કઈ રીતે નક્કી કરવામાં આવે છે, સ્ટાન્ડર્ડ એની સાઇઝ છે કઈ રીતે નક્કી કરવામાં આવે છે, તો એના માટેની થિયરી છે જેને કહેવામાં આવે છે પ્રિફર્ડ નંબર્સ. તો પ્રિફર્ડ નંબર્સની અંદર બેઝિક સિરીઝ, ડિરાઇવ સિરીઝ વગેરે આપણે સ્ટડી કરીશું. અને લાસ્ટમાં છે એ ન્યુમેરિકલ એક્ઝામ્પલ, જેની અંદર સ્ટાન્ડર્ડાઇઝેશનના, પ્રિફર્ડ નંબર્સના અને બેઝિક અમુક સ્ટ્રેસ અને સ્ટ્રેન જે જનરેટ થાય છે એને આધારે અમુક છે એ એક્ઝામ્પલ છે એ આપણે આ ચેપ્ટરની અંદર જોશું. ઓકે, તો સૌ પ્રથમ આપણે સ્ટાર્ટ કરીએ છીએ આપણો જે પહેલો ટોપિક છે એની અંદર ડેફિનેશન ઓફ ડિઝાઇન, એટલે કે ડિઝાઇન કેને કહેવામાં આવે છે. તો તમારી સમક્ષ તમે જોઈ શકો છો, મશીન ડિઝાઇન ઇઝ ધ ક્રિએશન ઓફ ન્યૂ એન્ડ બેટર મશીન એન્ડ ઇમ્પ્રુવિંગ ધ એક્ઝિસ્ટિંગ વન્સ. એટલે કે મશીન ડિઝાઇન એ એક એવી ક્રિયા છે, પ્રક્રિયા છે કે જેમાં કોઈ એક નવું મશીન બનાવવું અથવા તો જે હાલમાં અસ્તિત્વ ધરાવે છે એ મશીનમાં તેમાં સુધારા, ફેરફાર કરી વધુ ઉપયોગી, વધુ કાર્યક્ષમ અને ઓછી કિંમતમાં તૈયાર થાય એવી પ્રક્રિયા અથવા પ્રોસેસને કહેવામાં આવે છે મશીન ડિઝાઇન. અ ન્યૂ ઓર બેટર મશીન ઇઝ વન વિચ ઇઝ મોર ઇકોનોમિકલ ઇન અ ઓવરઓલ કોસ્ટ પ્રોડક્શન એન્ડ ઓપરેશન. જે નવું મશીન બનાવો છો તો એ મોર ઇકોનોમિકલ, એટલે કે સસ્તું હોવું જોઈએ, ઓવરઓલ કોસ્ટ પ્રમાણે પ્રોડક્શન વધારે કાઢતું હોવું જોઈએ અને એ છે વધારે ઇફેક્ટિવ અથવા એફિશિયન્ટ હોવું જોઈએ. એટલે કે મશીન ડિઝાઇન છે એક એવી પ્રોસેસ છે કે જેની અંદર આપણે શરૂઆત છે એ કોઈ પણ અત્યારના જે મશીનથી લઈને કરીએ છીએ અને એ મશીન કરતાં કંઈક સારું, મીન્સ કે એની એફિશિયન્સી વધારવા, કાર્યક્ષમતા વધારવા, તેની કિંમત ઘટાડવા, બહુ હેતુ માટે જે ડિઝાઇન કરવામાં આવે છે અથવા જે પ્રોસિજર કરવામાં આવે છે તેને કહેવામાં આવે છે મશીન ડિઝાઇન. એની એક સરળ ગુજરાતીમાં ડેફિનેશન છે, મશીન ડિઝાઇન એટલે કોઈક નવીન તથા ઉપયોગી વસ્તુઓના નિર્માણ માટે કરવામાં આવતી સર્જનાત્મક પ્રવૃત્તિને મશીન ડિઝાઇન કહે છે. તો આ સૌ પ્રથમ થઈ ગયું ડેફિનેશન ઓફ ડિઝાઇન, જે વ્યાખ્યા છે વારંવાર છે એક્ઝામની અંદર પૂછાય છે. નેક્સ્ટ આપણે જોઈએ તો છે ટાઈપ્સ ઓફ ડિઝાઇન. આપણે ડિઝાઇનની ડેફિનેશન જોઈએ, ડિઝાઇનના પ્રકાર ક્યાં ક્યાં છે તો આપણે એના વિશેની માહિતી મેળવીએ. તો ડિઝાઇનના મુખ્ય ત્રણ પ્રકાર છે, જેમાં સૌ પ્રથમ છે એડેપ્ટિવ ડિઝાઇન, એડેપ્ટિવ ડિઝાઇન. સેકન્ડ છે ડેવલપમેન્ટ ડિઝાઇન અને થર્ડ છે ન્યૂ ડિઝાઇન. તો આ ત્રણેયને આપણે
સ્ટેપ બાય સ્ટેપ છે એ જોઈએ. સૌ પ્રથમ છે એડેપ્ટિવ ડિઝાઇન. ઇન અ મોસ્ટ ઓફ કેસ ધ ડિઝાઇનર્સ વર્ક ઇઝ કન્સર્ન વિથ એડેપ્શન ઓફ એક્ઝિસ્ટિંગ ડિઝાઇન. એટલે કે આ પ્રકારની ડિઝાઇન છે એમાં ડિઝાઇનરે છે એ હાલમાં અસ્તિત્વ ધરાવતી ડિઝાઇન હોય એને બંધ બેસતી ડિઝાઇન છે એનો ઉપયોગ કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ આપણે લઈએ તો ફેન, સીલિંગ ફેન છે એ ફેન છે. જો આપણે જોતા આવીએ તો ઘણા બધા દાયકાથી ડિકેડ્સથી આપણે એને જોઈએ તો ફેનની જે મેઇન ડિઝાઇન છે એ સરખી જ છે. એના જસ્ટ આકાર, સાઇઝ અને એના દેખાવમાં થોડા ઘણા ફેરફાર થતા આવ્યા છે. તો આ પ્રકારની ડિઝાઇન છે એને એડેપ્ટિવ ડિઝાઇન કહેવામાં આવે છે. આમાં ડિઝાઇનર હાલમાં અસ્તિત્વ ધરાવતી ડિઝાઇનને અનુસરવાનો એટલે કે એડેપ્ટ કરવાનો પ્રયત્ન કરે છે. આ પ્રકારની ડિઝાઇનમાં વિશિષ્ટ પ્રકારના નોલેજ કે સ્કિલની જરૂરિયાત રહેતી નથી. સામાન્ય જે ટેકનોલોજીકલ ટ્રેનિંગ અને જે તમારી પાસે નોલેજ હોય છે એનો ઉપયોગ કરીને આ પ્રકારની ડિઝાઇન બનાવી શકાય છે. જેમ કે આપણે જોઈએ એક્ઝામ્પલ તરીકે તો ડીઝલ એન્જિન છે, સાયકલ છે, ઇલેક્ટ્રિક મોટર, ગિયરબોક્સ વગેરે જેવી વસ્તુ છે કે જેનું આગળ કંઈ ડેવલપમેન્ટ થતું નથી, જે છે એ પ્રમાણે જેમાં ચેન્જીસ કરી અને નવી ડિઝાઇન છે અથવા તો એડેપ્ટિવ ડિઝાઇન છે એ કરવામાં આવે છે અથવા ડીપ પ્રકારની ડિઝાઇન કરવામાં આવે છે. તો આ પ્રકારની ડિઝાઇન છે એને એડેપ્ટિવ ડિઝાઇન કહેવામાં આવે છે. આ પ્રકારની ડિઝાઇનમાં કેલ્ક્યુલેશન પણ એટલું બધું કરવાનું હોતું નથી. જસ્ટ એના આકાર, સાઇઝ અને એપિરિયન્સ એટલે કે એના બાહ્ય દેખાવમાં ફેરફાર કરવામાં આવે છે. તો આ પ્રકારની ડિઝાઇનને કહેવામાં આવે છે એડેપ્ટિવ ડિઝાઇન. નેક્સ્ટ છે ડેવલપમેન્ટ ડિઝાઇન અથવા ડેવલપ્ડ ડિઝાઇન. બરાબર, ડેવલપમેન્ટ ડિઝાઇન અથવા ડેવલપ્ડ ડિઝાઇન એ કહેવામાં આવે છે. ધીસ ટાઈપ ઓફ ડિઝાઇન નીડ કન્સિડરેબલ સાયન્ટિફિક ટ્રેનિંગ એન્ડ ડિઝાઇન એબિલિટી ઇન ઓર્ડર ટુ મોડિફાય ધ એક્ઝિસ્ટિંગ ડિઝાઇન ઇન ટુ અ ન્યૂ આઈડિયા બાય એડેપ્ટિંગ અ ન્યૂ મટિરિયલ ઓફ ડિફરન્ટ મેથડ ઓફ મેન્યુફેક્ચરિંગ. હવે આ પ્રકારની ડિઝાઇનરમાં ડિઝાઇનર છે એ હાલમાં અસ્તિત્વ ધરાવતી હોય તેવી ડિઝાઇનથી શરૂઆત કરે છે તથા જુદા જુદા તબક્કે તેમાં ફેરફાર કરી મૂળ ડિઝાઇન કરતાં વધુ સારી ડિઝાઇન મેળવવાનો પ્રયત્ન કરે છે. આમ કરવા માટે વિજ્ઞાન તથા ટેકનોલોજી ક્ષેત્રમાં થયેલ વિકાસને લક્ષ્યને ધ્યાનમાં રાખી તેની પ્રોડક્શન મેથડ એટલે કે ઉત્પાદન પદ્ધતિ, મટીરિયલ, આકર્ષક દેખાવ વગેરે બાબતોનો ધ્યાનમાં રાખી અને તેને ઉપયોગ કરે છે. દાખલા તરીકે આપણે એક્ઝામ્પલ લઈએ તો ટેલિવિઝન સેટ. સૌ પ્રથમ આપણે જોતા હતા તો બ્લેક એન્ડ વ્હાઇટ આવતા હતા, પછી કલર ટીવી આવ્યા, નેક્સ્ટ LCD, પછી LED, પ્લાઝમા વગેરે. તો શું છે તો કે શરૂઆત ત્યાંથી કરે છે કે જે હાલમાં અસ્તિત્વ ધરાવે છે એ ડિઝાઇનથી શરૂઆત કરે છે. પરંતુ ટેકનોલોજીમાં, સાયન્સ અને ટેકનોલોજીમાં જે પ્રમાણે ચેન્જીસ થાય છે, કોઈ મટીરિયલ નવા આવે છે, કોઈ નવી ટેકનોલોજી શોધાય છે, તો એનો ઉપયોગ કરી અને જે અસ્તિત્વમાં છે એના કરતાં કંઈક સારું, બેટર, એના કરતાં ઇનોવેટિવ બનાવવાની તૈયારી કરવામાં આવે છે. તો આ પ્રકારની ડિઝાઇનને કહેવામાં આવે છે ડેવલપ ડિઝાઇન અથવા ડેવલપમેન્ટ ડિઝાઇન. નેક્સ્ટ છે ન્યૂ ડિઝાઇન. ધીસ ટાઈપ ઓફ ડિઝાઇન નીડ્સ લોડ્સ ઓફ રિસર્ચ, ટેકનિકલ એબિલિટી એન્ડ ક્રિએટિવ થિંકિંગ. તો આ પ્રકારની ડિઝાઇન માટે બહુ વધારે પડતા સ્કિલ અથવા તો રિસર્ચની જરૂરિયાત હોય છે. મીન્સ કે તમે એ ડિઝાઇનની અંદર અથવા એ ફિલ્ડની અંદર તમારો બહોળો એક્સપિરિયન્સ હોય છે, તમારે એની અંદર બહુ વધારે રિસર્ચ કરેલું હોય છે, ટેકનિકલ સ્કિલે તમારી વધારે હોવી જોઈએ અને ક્રિએટિવ થિંકિંગ હોવી જોઈએ, ત્યારે આ પ્રકારની ડિઝાઇન છે તમે કરી શકો છો. હાર્ડમાં હાર્ડ વસ્તુ છે, જે વસ્તુ હાલમાં અસ્તિત્વ ધરાવતી નથી એવી વસ્તુ જનરેટ કરવાની ક્રિયાને ન્યૂ ડિઝાઇન કહે છે. ઓનલી ધોઝ ડિઝાઇનર હુ હેવ પર્સનલ ક્વોલિટીઝ ઓફ અ સફિશિયન્ટલી હાઈ ઓર્ડર કેન ટેક અપ ધ વર્ક ઓફ અ ન્યૂ ડિઝાઇન. એટલે ઘણા ઓછા, મીન્સ કે સાયન્ટિફિક લેવલના માણસો છે અથવા સાયન્ટિસ્ટ લેવલના જે માણસો છે એ માણસો છે આ પ્રકારની ડિઝાઇન છે એ કરતા હોય છે. દાખલા તરીકે આપણે એક્ઝામ્પલ લઈએ તો સોલાર સેલ અથવા સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરીને આપણે લાસ્ટમાં હમણાં લેટેસ્ટમાં જોઈએ તો પ્લાન બનાવવામાં આવ્યું છે. તો આ પ્રકારના સેટેલાઇટ છે એવી કે જે હાલમાં અસ્તિત્વ ધરાવતા નથી ને કંઈક નવું જ બનાવવાનું છે.
તો એના માટે શું જરૂરી છે? સૌપ્રથમ એ ફિલ્ડની અંદર એનું રિસર્ચ જોરદાર હોવું જોઈએ, કે ફિલ્ડ સાથે સંકળાયેલો હોવો જોઈએ લાંબા ટાઈમથી, એટલે કે એનો એક્સપિરિયન્સ એ ફિલ્ડની અંદર બહોળો હશે. એની અંદર રિસર્ચ વર્ક કરવું જોશે, તેની અંદર તેની પાસે ટેકનિકલ સ્કિલ્સ સારી હોવી જોઈએ, ત્યારે છે એ કંઈક નવી વસ્તુ બનાવી શકે. તો આ પ્રકારની ડિઝાઇનને કહેવામાં આવે છે ન્યૂ ડિઝાઇન. ઓકે, તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. આ ચેપ્ટરની અંદર અત્યાર સુધી આપણે જે ચલાવ્યું એમાંથી જે જીટીયુમાં પૂછાય છે એના ક્વેશ્ચન છે, જેથી તમને એક એક લેક્ચર પછી જે ચેપ્ટરની અંદર શું ઇમ્પોર્ટન્ટ છે એની માહિતી પણ અહીંયાથી તમને મળતી રહેશે. તો જીટીયુમાં પૂછાયેલા જે ક્વેશ્ચન છે એની યાદી છે. તો સૌ પ્રથમ 4 માર્ક્સમાં એવો ક્વેશ્ચન પૂછાયેલો છે, ડિફાઇન મશીન ડિઝાઇન, સ્ટેટ ધ ટાઈપ્સ ઓફ ડિઝાઇન એન્ડ એક્સપ્લેન ઇચ ઇન બ્રીફ. એટલે કે ડિઝાઇન, મશીન ડિઝાઇન શું છે એની વ્યાખ્યા આપો, તેના પ્રકાર સમજાવી, તેના વિશે ટૂંકમાં જણાવો 4 માર્ક્સ માટે. સેકન્ડ ક્વેશ્ચન એવો પૂછાયેલો છે, લિસ્ટ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ડિઝાઇન 2 માર્ક્સમાં. પહેલો ક્વેશ્ચન પૂછાય છે 2 માર્ક્સમાં, ડિઝાઇનના પ્રકાર છે એ લખો. નેક્સ્ટ છે, ડિફાઇન મશીન ડિઝાઇન એન્ડ લિસ્ટ આઉટ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ડિઝાઇન, એ પણ 2 માર્ક્સમાં પૂછાઈ ગયો છે. તો આજે આપણે જસ્ટ 2 ટોપિક જ કવર કરેલા છે, એટલે કે મશીન ડિઝાઇનની વ્યાખ્યા અને તેના પ્રકાર જે છે એ પણ વારંવાર જીટીયુની એક્ઝામમાં 2 અથવા 3 અથવા 4 માર્ક્સમાં પૂછાતા રહે છે. તો હવે આપણે નેક્સ્ટ છે એ ડિઝાઇન મેથડ, એની પ્રોસિજર વિશે આગળના નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ઓકે, થેન્ક યુ.